वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरा ननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान ने। श्री हरे कृष्ण महाराज ने। श्री घनश्याम महाराज ने। जय। कथा सांभळनारा बधाज भक्तों ने खूब हेतथी जय श्री स्वामीनारायण। श्री हरिचरित्रामृत सागर पूर त्रिजु तरंग चालीसमु भगवान श्री हरि धोराजी थी फरेणी पधारे छे। त्याना आहिर भक्तों ने त्या दूध ने साकर जमे छे। ए लीलानु वर्णन आपणे श्रवण करीशु। चालू प्रसंग भाडेर नामना गाममा वाघजी भाई नामना खूब सारा सत्संगी भक्त एने महाराज राजी थईने वात संभळावे छे। વાઘજીભાઈએ વિનંતી કરી, પ્રભુ અમારા ગામમાં આપ નિવાસ કરો, અમે રહેવા માટેની બધી વ્યવસ્થા કરી આપીએ। મહારાજે કહ્યું, ગુરુદેવ રામાનંદ સ્વામીની આજ્ઞાથી સ્વામીના સત્સંગ બાગને સાચવો, એને અર્થે અમે દેશ પરદેશ વિચરણ કરીએ છીએ। ક્યાં ક્યાં ફર્યા, શું શું થયું એ મહારાજ પોતે સંભળાવે છે। અમે માંગરોળમાં ગયા, દ્વેષી માણસોએ આ રામાનંદ સ્વામી સ્થાપિત સંપ્રદાયના મૂળ ઉખેડી નાખવાનું નક્કી કર્યું, પરંતુ ગુરુદેવની કૃપાથી અમે મેઘજીત જેવા સિદ્ધ હતા, એની સિદ્ધાઈ હતી, છતાં પણ આ સત્સંગને આ સંપ્રદાયને ઉની આંચ ન આવી। આવી રીતે મહારાજ વાત સંભળાવે છે। હવે આગળ શ્રીજી મહારાજ કહે છે, કાલવાણી અગતરાયે આયે આખા ગામ, માણાવદ્ર મેઘપુર જીર્ણગઢ આયે ધામ। કાલવાણી અગતરાયે ગિરનાર હી જોઈ કે નાગર ઘર ઘર જાય, તિનકે જેયે અન્નહી આયે પીછે આય, તિનકે જે મે અન્નહી આયે પીછે આય। આધારાનંદ સ્વામી જે એ લખે એટલે જમે। મહારાજ એમ કહે છે, મેં ત્યાંથી પછી માંગરોળથી કાલવાણી આવ્યા, ત્યાંથી અગતરાય આવ્યા, આખા આવ્યા, માણાવદરમાં આવ્યા અને મેઘપુર થઈને જૂનાગઢ આવ્યા। જૂનાગઢમાં ગિરનાર પર્વત જોયો, નાગર બ્રાહ્મણોના ઘરે ઘરે જઈને તેમનું અન્ન જમ્યા અને ત્યાંથી અમે સીધા અહીં આવ્યા છીએ। શ્રીહરિએ ભાડેરના દરબાર વાઘજીભાઈને આવી રીતે વાતો કરી, ત્યાં એક રાત રહ્યા, સવારે ત્યાંથી ચાલવા તૈયાર થયા। હૃદયમાં આનંદ સમાતો ન હતો, કારણ કે એમનું નામ છે સહજ આનંદ। જગતના બધા જ માણસોનો આનંદ આર્ટિફિશિયલ આનંદ છે, ઓરિજિનલ આનંદ એક પુરુષોત્તમ નારાયણનો છે। જગતના જીવ પ્રાણી માત્રનો આનંદ ઉધાર લીધેલો છે, આનંદની માલિકી એક પુરુષોત્તમ નારાયણની છે। એટલા માટે આપણા વેદોએ કહ્યું,
રસો વૈસહ આનંદમ હેવાયમ લબ્ધ્વા આનંદી ભવતી. ભગવાનનું નામ જ છે સત ચિત આનંદ, સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. સત ચિત અને આનંદ, પ્રભુના હૃદયમાં આનંદ સમાતો નથી. શા માટે? પોતાના સદગુરુના માર્ગે ચાલી રહ્યા છે, પોતાના સદગુરુની જે આજ્ઞા છે ને પાળી રહ્યા છે. શિષ્ય માટે મોટામાં મોટો આનંદ એ જ છે પોતાના સદગુરુના માર્ગે ચાલે. પોતે ભગવાન છે જીવ પ્રાણી માત્રને સમજાવવાને માટે મહારાજ ચાલતા થયા. શું બન્યું? બધા સંતોને સાથે લીધા છે, મુક્તાનંદ સ્વામી રથમાં બેઠા. ભગવાન સ્વામિનારાયણને મુક્તાનંદ સ્વામી પ્રત્યે કેટલો અહોભાવ! સ્વામીને રથમાં બેસાડ્યા. એટલા માટે તો રામાનંદ સ્વામીની ગેરહાજરીમાં શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર રહ્યા ત્યાં સુધી શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને વિશે ગુરુભાવ રાખ્યો છે. આપણા શાસ્ત્રોમાં કથા છે, પ્રસંગો છે. દરબારો સાથે મહારાજ રમૂજ કરતા હોય, ક્રીડા કરતા હોય, ઠઠા મસ્કરી કરતા હોય, અને એવામાં મુક્તાનંદ સ્વામી આવે એમ સમાચાર મળે, મહારાજ બધાને કે ચૂપ, આપણે બધા બેઠા હોય ને ગુરુજી આવે, આપણે કેવા શિસ્તમાં બેસી જઈએ? એક મોટા પુરુષની આપણે મર્યાદા કેવી જાળવીએ? આખી જિંદગી આ મર્યાદા ભગવાન શ્રીહરિએ રાખી છે. એવા સંત એટલે મુક્તાનંદ સ્વામી. સત્સંગની માં, અને આપણા માટે તો કેટલું મોટું ભાગ્ય આપણા આદિગુરુ. જો મુક્તાનંદ સ્વામી આપણે તો બધી જગ્યાએ આગળ રાખીએ છીએ. ગુરુદેવ મુક્તાનંદ સ્વામીનો 258મો જન્મદિવસ આ 31મી તારીખે છે, રવિવારના દિવસે. કથા સાંભળનારા બધા ભક્તોને મારી વિનંતી, એક નાના બાળકનો જન્મદિવસ હોય, આપણે કેટલી સજાવટ કરીએ, કેટલો ખર્ચ કરીએ, કેટલી મહેનત કરીએ. જન્મદિવસના ગુરુદેવ મુક્તાનંદ સ્વામીનો પ્રાગટ્ય દિવસ આવા મહાન પૃથ્વી ઉપર પધાર્યા, જેના તપના પ્રભાવે, જેના સતના પ્રભાવે, જેની સાધુતાના પ્રભાવે ભગવાન શ્રીહરિ આ પૃથ્વી પર પધાર્યા, જે સંતની કૃપાથી ભગવાન શ્રીહરિ ગુજરાતમાં રહ્યા અને આપણને મળ્યા, અને આજે આ લોયા ધામ સુધી જો એ પુરુષોત્તમ નારાયણ પધાર્યા હોય ને, તેમાં સૌથી મોટામાં મોટો સિંહ ફાળો આ ગુરુદેવ મુક્તાનંદ સ્વામીનો છે. તો જરૂરથી ઇન્ડિયામાં પણ ભક્તો કથા સાંભળે છે, ઓસ્ટ્રેલિયામાં પણ સાંભળે છે, કેનેડામાં પણ સાંભળે છે, અમેરિકા પણ સાંભળે છે. આપણે શનિવારના દિવસે સાંજે 5:30-8 ખૂબ દિવ્ય સ્વામીના જીવન વિશે કથાવાર્તા સાંભળીશું, સ્વામીનું દિવ્ય પૂજન કરીશું. એવો મંદિરમાં કાર્યક્રમ રાખ્યો છે, જરૂરથી પધારજો. ન આવી શકો તો ઓનલાઈન દર્શન કરજો. ઓનલાઈન દર્શન ન કરી શકો તો તમે ઘરે મુક્તાનંદ સ્વામીને મૂર્તિ હોય તો મૂર્તિની પૂજા કરજો, નકર હૃદયથી સ્વામીને સંભાળીને પણ સ્વામીને યાદ કરી, સ્વામીના બે સદગુણ યાદ કરી સ્વામીનું પૂજન કરજો. આવા મહાન સંત એને યાદ કરવાથી પણ ગુણાતાનંદ સ્વામી કહે, આવા સાધુને મનમાં સંભાળીએ, મનના પાપ બળી જાય. અરે શ્રીજી મહારાજ વચનામૃતમાં બોલ્યા, શ્રીજી મહારાજ, મહારાજ એમ કહે, કામ ક્રોધાદિકના ગાઢ સંકલ્પ થતા હોય અને ત્યારે ઉચ્ચ સ્વરે કરીને મુક્તાનંદ સ્વામી વગેરે સંતને યાદ કરે ને, તો કામ ક્રોધાદિકના ઘાટ સમી જાય. હૈયામાં આગ લાગી હોય ત્યાં શાંતિ થાય, સળગતું હૃદય હોય એ સ્થિર થાય. આવી સાધુતાની મૂર્તિ એટલે મુક્તાનંદ સ્વામી. તો જરૂરથી સ્વામીનું પૂજન કરજો. આપણે આ ચાલુ કથા પ્રસંગ છે. બધા સંતોને મહારાજે સાથે લીધા, મુક્તાનંદ સ્વામીને રથમાં બેસાડ્યા, શરીર ઉપર બધા સોનેરી વસ્ત્ર પહેરીને શ્રીહરિ ઘોડેસવાર થયા. બીજી સવારી પણ તૈયાર થઈ, દરબાર વાઘજીભાઈ સાથે ચાલ્યા,
શ્રીહરિ ધોરાજી પધાર્યા, બધા હરિભક્તો સામે આવ્યા. ક્ષત્રિય ભક્તોમાં લાધાજી, જીજીભાઈ, અજુજી, સબળાજી, બતડજી, વાઘજીભાઈ, ગોપાળજી અને અદાભાઈ વગેરે ભક્તો હતા. બ્રાહ્મણોમાં માવજી, મૂળજી, હરજીવન, જીવાવ્યાસ તથા દેવુબાઈ અને જેઠીબાઈ વગેરે હતા. લોહાણામાં માવજી, દેવસી, દેવચંદ વગેરે હતા. પ્રજાપતિમાં ભીમજી, લીલો અને લીલીબાઈ વગેરે હતા. એ બધા આવીને શ્રીહરિના ચરણોમાં પડીને પગે લાગ્યા. કોઈના હૃદયમાં આનંદ સમાતો નહીં. ઢોલ અને નગારા વગેરે વાજિંત્રો વગડાવીને શ્રીહરિને પૂરમાં પધરાવ્યા. ધોરાજી ગામની વાત આપણે હમણાં થોડા દિવસ પહેલા પણ આવી હતી, આજે ફરી આવી. આ ધોરાજીને યાદ કરીએ ને, મહારાજ ઘણી વાર પધાર્યા છે, અમે સંતોએ ગુરુજીની કૃપાથી ખૂબ દર્શન કર્યા છે, એટલે આંખની સામે દેખાવા લાગે. સંપ્રદાયના એક મહાન વંદનીય સંત મોહન સ્વામી, અત્યારે આપણા પૂજ્યપાદ ગુરુજી ઉત્સવમાં આ બધા સંતોની સાથે છે. ડેઇલી ફોટા આવે એટલે મોહન સ્વામીના ડેઇલી દર્શન થાય. ખૂબ પવિત્ર બ્રહ્મનિષ્ઠ સદગુરુ સંત ધોરાજીમાં રહ્યા છે. સ્વામીએ ખૂબ સારો વિકાસ કર્યો છે. આમાં વાત આવી, ક્ષત્રિય ભક્તો આવ્યા, બ્રાહ્મણ ભક્તો આવ્યા, લોહાણા જ્ઞાતિના ભક્તો આવ્યા. બ્રાહ્મણ જ્ઞાતિમાં પહેલું નામ માવજીભાઈ, માવજી દવે. પછી હરજીવન આવ્યા, એ હરજીવન માવજીના દીકરા હતા. ખૂબ સરસ આપણા સત્સંગની એક નાની વાત છે. આ ચરિત્ર એટલા માટે સંભળાવું છું કારણ કે પુરુષોત્તમ નારાયણની લીલા એ જ અંતે જીવનું કલ્યાણ કરનારી છે. મહારાજ ધોરાજીમાં પધાર્યા છે અને આ માવજીભાઈ એ ધામમાં ગયા. બ્રાહ્મણ હતા, ખૂબ પવિત્ર હતા. મહારાજનું સ્મરણ કરતા કરતા એમણે દેહ છોડી દીધો. ચાર દીકરા હતા, હરજીવન, રાઘવજી, લાલજી અને કેશવજી. મોટો પરિવાર હતો. પણ અચાનક આવી રીતે ધામમાં જવાનું થયું એટલે માવજીભાઈ દવેના મોટા બેન ગંગાબાઈ એ રડતા રડતા મહારાજ પાસે એને વિનંતી કરવા લાગ્યા. અરે મહારાજ, આ તો અમારા ઘરનો આશરો જ જતો રહ્યો. શ્રીજી મહારાજે રમૂજ કરીને કહ્યું, તો શું તમે અમારો આશરો નથી કર્યો? ગંગાબાઈએ કહ્યું, અરે પ્રભુ, તમારો તો આશરો છે જ, તમે તો કારણના કારણ છો, આશરાના પણ આશરા છો, પણ અમારું આ ઘર, આ નાના ચાર દીકરાઓ, આ પરિવાર, આ બધાનું શું? મહારાજ કે આ આખી દુનિયામાં જેટલા જીવો છે એ બધાને કોણ સાચવે છે? અરે પણ મહારાજ, હું ઘણીવાર કથામાં વાત કરું છું ને, ભગવાનને સર્વ કરતા જાણવાને એના કરતા પણ પોતાના કરતા જાણવાને એ વધારે મહત્વનું છે. પોતાના કરતા જાણે મારા જીવનમાં જે કંઈ થયું, સારું થયું, સારું ન થયું, એ બધું કરનારા પુરુષોત્તમ નારાયણ છે. એની મરજીથી જ થાય છે, એનો પ્રસાદ છે. મારા જીવનનું સુખ એ પણ એની પ્રસાદી, મારા જીવનનું દુઃખ એ પણ ઠાકોરજીની પ્રસાદી. એટલું નહીં, પોતાના હિત કરતા. ઠાકોરજીએ દુઃખ આપ્યું એમ નહીં, મહારાજે તો મારી સોળી કાટેથી મટાડી. આમ ભગવાનના ભક્તને સતત અનુભવમાં આવે છે એ સાચો ભગવાનનો ભક્ત થાય ત્યારે. મહારાજ રમૂજ કરે છે. ગંગાબાઈએ રડતા રડતા વિનંતી કરી, મહારાજ હું કહેવા એમ માગું છું, હવે આ વ્યવહાર કેમ ચાલશે? ખાધા પીધાનું, અન્ન વસ્ત્રનું શું થશે? મહારાજે કહ્યું, ગંગાબાઈ, એટલો વિશ્વાસ અમારા ઉપર નથી. અરે પ્રભુ, તમે તો દીનાનાથ છો, ગરીબ નિવાસ છો, એટલે તો તમને વિનંતી કરીએ છીએ. મહારાજે કહ્યું, સારું, દીકરાઓને બોલાવો. ચારે ચાર દીકરા આવ્યા. મુક્તાનંદ સ્વામી બાજુમાં બેઠા હતા. મુક્તાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું, સ્વામી, રામાયણનો ગ્રંથ રાખો છો? રામચરિત માનસ રાખો છો? હા મહારાજ, લાવો. રામચરિત માનસ ગ્રંથ લાવવામાં આવ્યો. મહારાજે ચાર દીકરા હતા, એમાંથી ત્રણ નાના દીકરા, એટલે પહેલા નંબરના હરજીવનને છોડી દીધા. રાઘવજી, લાલજી, કેશવજી એ ત્રણે ત્રણને રામચરિત માનસ એટલે રામાયણ એના એક એક કાંડ આપવા લાગ્યા. બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ, ઉત્તરકાંડ, સાત કાંડ છે, બધાને એક એક આપ્યા. અને મહારાજ એમ બોલ્યા,
બ્રાહ્મણના દીકરા છે ને એને તો બ્રહ્માએ પોતે જ ઘડ્યા છે, એને વિદ્યા ભણવાની જરૂર નથી, એ તો ભણેલા જ છે. તમે આ ગ્રંથ ખોલજો, આ ગ્રંથની કથા વાંચજો અને આ ગ્રંથ તમને સહજ ભગવાનની કૃપાથી સિદ્ધ થયો, આ ગ્રંથની કથાથી, આ ગ્રંથના જ્ઞાનથી તમારું ઘર, તમારો પરિવાર, તમારો વ્યવહાર બધું ચાલશે, મારા આશીર્વાદ છે. મુક્તાનંદ સ્વામીએ મહારાજને કહ્યું કે સ્વામી મહારાજને કહે છે, મહારાજ કંઈ રહી નથી જતું, આ મોટો દીકરો બાકી રહી ગયો. મહારાજે કહ્યું, સ્વામી અમે જાણીએ જ છીએ. પછી સ્વામી કંઈ બોલ્યા નહીં, કોઈને સમજાણું નહીં આમ કેમ થયું. ત્રણ દીકરાઓને રામાયણ આપી, મોટા દીકરાને મહારાજે ન આપી. મહારાજ પાછા વિચરણમાં જતા રહ્યા. આ બાજુ ભગવાનની કૃપાથી પેલા ત્રણ દીકરાઓને રામાયણનું દિવ્ય જ્ઞાન પ્રગટ થયું. એવી કથા વાંચે આખું ગામ ભેગું થાય, પૂજા પાઠ દક્ષિણા વગેરે મળે અને આખું ઘર પરિવાર વ્યવહાર સરસ ચાલવા લાગ્યું. માવજીભાઈને લીધે ધોરાજીમાં બહુ મોટો સત્સંગ થયેલો. મહારાજ વિચરણ કરીને આવ્યા ઘણા સમય પછી, અને પાછા એ ગંગાબાઈ આવ્યા, એને સમાચાર આપ્યા, દુઃખદ સમાચાર, મહારાજ મોટા હરજીવન દીકરા હતા એ પણ હમણાં જ તમને સંભાળતા સંભાળતા દેહ મેલી ગયા. ત્યારે મુક્તાનંદ સ્વામી સામે જોઈને મહારાજ હસ્યા, સ્વામી સમજાણું હવે. ત્યારે મુક્તાનંદ સ્વામી કે, મહારાજ તમારી લીલા આજે સમજાણી, તમે રામાયણનો જો અડધો ભાગ એને આપ્યો હોત તો રામાયણની કથા અધૂરી રહેત. પ્રભુ તમારી લીલા એનું રહસ્ય ઉકેલવું એ અમારા જેવાનું કામ નથી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, નહીં નહીં સ્વામી, તમે તો જાણો છો, પણ તેમ છતાં અંતે તો અમારા દરેક કાર્યની અંદર વિશ્વાસ રાખવો, એનાથી મોટી બીજી કોઈ વાત નથી. અમે જે કરીએ છીએ કંઈક વિચારીને કરીએ છીએ. આવી રીતે મુક્તાનંદ સ્વામી મહારાજનો સંવાદ થયો. માવજી ભક્તને મહારાજે પોતાનું ધામ આપ્યું. ગંગાબાઈના મનમાં સંશય હતો એ કાઢ્યો. આવી રીતે ધોરાજીમાં મહારાજે સત્સંગ કરાવ્યો હતો. ધોરાજીના ભક્તોને ખૂબ આનંદ થયો. સહુ આવીને શ્રીહરિને પગે લાગ્યા, મેવા મીઠાઈ લાવીને શ્રીહરિની આગળ મૂક્યા. દરબારોને ઘેર ઉતર્યા હતા, સુંદર પલંગ બિછાવ્યો હતો. ત્રિભુવન રાય તેના ઉપર બિરાજ્યા, સ્નાન કરીને બહાર આવ્યા. દરબાર જ્ઞાતિના બહેનો ક્ષત્રિયાણી જે હતા, સજુબા, હકુબા, વાજીબા, ભાવકુંવરબા, ભામનાજી, જીવુબા અને વીરુબા, એ બધા બાઈઓ શ્રીહરિની આગળ આવ્યા. દૂર રહીને પગે લાગ્યા. હરિભક્ત વિપ્રોએ થાળ બનાવ્યો હતો, તે તરત જ શ્રીહરિ પાસે લાવ્યા. શ્રીહરિ પ્રેમભાવથી થાળ જમ્યા. એવી સરસ મજાની બધી લીલાઓ યાદ આવે છે હરીશભાઈ, પણ આ ઘડિયાળનો કાંટો એ ઉતાવળથી ચાલે. સહુ સંતોને જમાડ્યા. હજી એ કથા આવશે. ધોરાજીમાં મહારાજની ખૂબ સરસ લીલાઓ છે. આ રીતે આનંદરૂપી રસ વરસતો હતો. બધા ભક્તો ભેળા થયા. તેમણે શ્રીહરિની પૂજા કરી. પછી પ્રેમભાવથી શ્રીહરિના ચરણકમળને મસ્તક ઉપર ધારણ કર્યા. શ્રીહરિ ધોરાજીથી તૈયાર થઈને ચાલી નીકળ્યા. સાંકળી નામનું ગામ ત્યાં પધાર્યા. સમાચાર મળતાની સાથે નરનારી બધા હરિભક્તો દોડતા દોડતા સન્મુખ આવ્યા. ભક્ત ભગવાનજી ઠક્કર વગેરે ઘણા હરિભક્તો હતા. તેમણે શ્રીહરિનું સન્માન કર્યું. એ પછી પોતાને ઘેર લઈ ગયા. એક સુંદર પલંગ બિછાવ્યો. રંગભીના ઘનશ્યામ શ્રીહરિ તેના ઉપર બિરાજ્યા. આ રંગભીના શબ્દ છે ને, ઘણા માણસો આમ સામે આમ ફિક્કા લાગે, હાવ એવા ફિક્કા લાગે, તમે જોયા છે ને. મહારાજ ભીનેવાન હતા. ચુંબક હોય ને ખેંચે ને, એવી ખેંચનારી એ મૂર્તિ હતી. એ મૂર્તિનું આકર્ષણ એટલું અદભુત હતું, એટલું અદભુત હતું. અરે દ્વેષી માણસો, જેતલપુરની અંદર બાવો ભગવાન સ્વામિનારાયણને જાદુગર જાણી એની ખબર પાડી દઉં આમ માની દ્વેષથી ક્રોધથી ઘોડો લઈને નીકળ્યો. અને દેવ સરોવરના કિનારે મહારાજ બેઠા છે અને સંતોની ભક્તોની સભા ભરાઈને બેઠી છે. દૂર ઘોડો ઉભો રાખ્યો, ચાબુક હતું, જો એકલા હોત તો ઝીકી દેત આમ મનમાં થાય. મહારાજની સામે જોયું,
પણ આ હા 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 એ મહારાજના લટકા, મહારાજની મૂર્તિ, મહારાજનું મનોહર મુખારવિંદ, મહારાજની ત્રણ છોગાવાળી પાઘ કોણ મોહી ના જાય? હે બાવાના મનમાં દ્વેષ હતો, બધો નીકળી ગયો. એટલો બધો ભાવ થયો, એટલો બધો ભાવ થયો, પણ અંદર દ્વેષ તો હતો જ ને, એટલે નીચે ન ઉતર્યો. ઘોડા ઉપર બેઠો બેઠો કંઈ આને ચાબુક નથી મારવું, જવા દો, આ તો ડાયા માણસ લાગે છે. આમ મનમાં વિચારી ત્યાંથી નીકળી જાય. મહારાજે કંઈ રમૂજ કરી, હાથનું લટકું કર્યું, હસ્યા થોડું, મહારાજના ગાલે ખાડા પડવા લાગ્યા. મુક્તાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ કંઈક લીલા કરી તમે, નક્કી મહારાજ તમે કંઈક ચરિત્ર કર્યું આટલી વારમાં. આધારાનંદ સ્વામી આગળ આવી હતી વાત કે શ્રીજી મહારાજ એક દિવસમાં જેટલા ચરિત્ર કરતા એટલા ચરિત્ર જો યથાર્થપણે લખવા જઈએ ને તો આખી જિંદગી પૂરી થાય ને તો એક દિવસના ચરિત્ર ન લખાય. મુક્તાનંદ સ્વામી જેવા સંત પકડી શકે એ તો ગોપાળાનંદ સ્વામી જેવા પકડી શકે, બીજાનું કામ નહીં. મહારાજે કહ્યું, સ્વામી અમે એક લીલા એવી કરી, આ બાવો અમને મારવા આવ્યો હતો, પણ મારી મૂર્તિ જોઈને ભાવ થયો, એને હેત ઉભરાયું, એટલે સ્વામી અમે આ બાવાને અમારી મૂર્તિમાં હેત કર્યું, એના પ્રતાપે બીજો જન્મ આપીશું, સ્વર્ગમાં ઇન્દ્ર બનશે. મુક્તાનંદ સ્વામી કે અરે મહારાજ, આ મૂર્તિમાં આટલું એક રતિભાર હેત કરે એને જો ઇન્દ્રપદ મળે તો આ મૂર્તિમાં વજ્રની, પૃથ્વીમાં વજ્રની ખીલી ખૂટે એમ જો હેત કરે તો એના માટે તો અક્ષરધામ મહારાજ ખુલ્લું મૂકી દે. આ સાંકળી ગામની વાત આવીને, હવે સાંકળી ગામની જ બધી વાત ચાલે છે, એક નાની વાત યાદ આવે, અદ્ભુત વાત છે. ગુણાતાનંદ સ્વામીએ આ ગામમાં મંદિર કર્યું છે. એ મંદિરનું કામ જ્યારે ચાલતું હતું ને ત્યારે મહાપુરુષદાસ સ્વામી એમણે મંદિર બનાવ્યું છે. મહાપુરુષદાસ સ્વામી એટલે બીજા ગોપાળાનંદ સ્વામી, જેવું ઐશ્વર્ય, જેવા પ્રતાપ. ગોપાળાનંદ સ્વામીના પરચાઓ આપણે સાંભળીએ છીએ ને, આવા પરચાઓ. મહાપુરુષદાસ સ્વામી ધ્યાન કરતા અખંડ. કોઈ આવે, સ્વામી કંઈક વાત કરો તો એકાદ વાત કરે. મૂર્તિમાં ડૂબેલા સંત હતા. ગોપાળાનંદ સ્વામીને ગુણાતાનંદ સ્વામી બે મહાપુરુષને પૂરેપૂરા સેવેલા એમણે. બીજી પંક્તિના અતિ સમર્થ સંતો જે થયા, બાલમુકુંદાસ સ્વામી, નિર્ગુણદાસ સ્વામી, મહાપુરુષદાસ સ્વામી, જેવા 500 પરમહંસો હતા ને એ કક્ષાના બધા સંતો. સ્વામી બેઠા હતા મંદિર કરવાની, હરિભક્તોએ પ્રાર્થના કરી, સ્વામી કંઈક કરીએ. ગામને બોલાવ્યા, બે વાત કરી, બધા લોકોએ નાની મોટી સેવા કરી, 300 રૂપિયાની લખણી થઈ, એટલે ફાળો થયો. નજીક મોટું ગામ ધોરાજી, એ ધોરાજી ગામમાં સામાન લેવા માટે સ્વામી અને હરિભક્તો બધા આવ્યા. મંદિરમાં જરૂરી નાનો મોટો બધો સામાન ભેગો કર્યો, ગાડાઓમાં ભર્યો, પણ બિલ આપવાનું થયું ત્યારે 800 રૂપિયાનું બિલ થયું. કહ્યું, તમને બિલ ચૂકવી દેશું, થોડો સમય આપો. સ્વામી પાછા આવ્યા, સાંકળી ગામમાં બેઠા છે. એક બે હરિભક્ત આવ્યા, સ્વામી કંઈક વાત કરો. સ્વામી કે શું વાત કરીએ, સ્વામી અમારું રૂડું થાય એવું કરો. સ્વામી કે રૂડું થાય એવું કરવું હોય તો તમારે થોડું કરવું પડે, ખાલી વાત કરવાથી રૂડું થાય? આ મંદિરનું કામ છે, એમાં કંઈક સેવા કરો. પણ સ્વાર્થમાં ડૂબેલો જીવ, લેવામાં જ માનનારો જીવ, એને ક્યાં ભગવાનને આપવું જ છે? ગલ્લા તલ્લા કર્યા, સ્વામીએ તો આંખ બંધ કરી પાછી મૂર્તિનું ધ્યાન શરૂ કર્યું. એમાં ઉકા પટેલ નામના એક સત્સંગી આવ્યા. સ્વામીએ ઉકાને કહ્યું કે આ મંદિરનું કામ છે, આટલો ખર્ચ થયો છે, કંઈ તારાથી થાય તો સેવા કર. ઉકા પટેલે કહ્યું કે સ્વામી હું તો ગરીબ છું, જો હોય તો હું આપવામાં તૈયાર છું, બધું આપી દઉં. સ્વામી કે અમે બતાવીએ તો આપીશ, તું છે તારી પાસે. ઉકો કે સ્વામી તમે બતાવો ને મારે શું કામ ના પાડવી? ઉકાના ઘરમાં પૈસા હતા પણ ઉકાને જ ખબર નહીં, એના પૂર્વજો એના ઘરમાં પૈસા દાટીને ગયેલા, અંતર્યામી રૂપે સ્વામી અજાણે. સ્વામી કે તારા ઘરમાં અનાજની કોઠી છે ને? હા.
કોઠીની નીચે ખોદજો, બે હાથ ઊંડા જશો ને 1500 રૂપિયા નીકળશે. અને એ જમાના 1500 એટલે બહુ કહેવાય. ઉકો તો રાજી રાજી થઈ ગયો, સ્વામી 1500? સ્વામી કે હા, એમાં મારે 500 જ જોઈએ, 1000 તો તારા, હવે કોણ રાજી ના થાય? ઉકો ગયો, જાણે સ્વામી સમર્થ છે. કોઠી નીચે ખોદ્યું, જ્યાં બે હાથ ઊંડા જાય ત્યાં તો મોટો ઘડો નીકળ્યો, પૂરેપૂરા 1500 રૂપિયામાંથી નીકળ્યા. ઉકો એટલો બધો રાજી થયો, 500 રૂપિયા લઈને સ્વામીને આપવા આવ્યો. તરત રોજ સ્વામીના દર્શન કરવા આવે, બેસે કલાકો સુધી. સ્વામીને રોજ પૂછે, સ્વામી કઈ સેવા હોય તો કહેજો, સ્વામી કઈ સેવા હોય તો કહેજો. જોત જોતામાં મંદિર ઊભું થયું. હવે સંતો માટે ગોદડા નહોતા. એક દિવસ ઉકાએ પૂછ્યું, રોજ પૂછે, સ્વામી કઈ ગોદડા કરવા છે? સ્વામી બોલો ને, તમારું જ આપેલું છે ને, તમને આપવાનું છે. સ્વામી રીઝી ગયા. હા સ્વામી, કે આખી દુનિયાને ભગવાને જ આપ્યું છે ને, તોય ભગવાનને કોઈ નયો નથી આપતા. 200 રૂપિયા આપ્યા પાછા. થોડો સમય થયો, સંતો માટે ગોદડાની વ્યવસ્થા થઈ. હવે વાસણ લાવવાના હતા મંદિર માટે, સંતો માટે, એનો ખર્ચો થાય ને. એના પાછા 100 આપ્યા. થોડો સમય ગયો, પાછી કંઈક જરૂર પડી, પાણી માટે કૂવો ખોદવાની, એના પાછા પૈસા આપ્યા. સ્વામી ખૂબ રાજી થયા. એક દિવસ સ્વામી માળા કરતા હતા, આંખો બંધ કરીને ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારતા હતા. આ ઉકા પટેલ આવ્યા. સ્વામી આંખ ખલી, બે ભગવાનની વાત કરી. પાછું પૂછ્યું, સ્વામી કઈ સેવા હોય તો કહેજો. પણ આનું દાસત્વપણું જોઈને, આનો નિષ્કપટ સ્વભાવ જોઈને, આની નિર્મળ સેવા જોઈને સ્વામી રાજી થઈ ગયા. સ્વામી કે ઉકા, રોજ તું મને પૂછે છે, કઈ કામ હોય સેવા હોય તો કહેજો, આજે હું તને કહું છું, તારે જે માગવું હોય તે માગી લે. સ્વામી આમ બોલ્યા, આ 14 માળનું બ્રહ્માંડ દેખાય છે ને, આ બ્રહ્માંડમાં એક પણ એવી વસ્તુ નથી હું ન આપી શકું. એટલું નહીં, 14 માળના બ્રહ્માંડથી પર માયાના અષ્ટ આવરણ છે, એનાથી પર અક્ષરધામ છે, ત્યાં સુધીનું જે જોઈએ તે માગી લે. આમ સ્વામીએ કહ્યું. સ્વામીને આવા રાજી જોઈ કહેવાય છે, ઉકાને એટલો બધો ભાવ થયો, એની આંખમાં જળજળી આવી ગયા. અરે મા બાપ, તમારી પાસે બીજું શું માગું, આપશો? સ્વામી કે તું શું સમજે છે, વચન આપ્યું, જા માગ તું. અને ત્યારે ઉકાઈ એવું વરદાન માગ્યું, સ્વામી અમે તો સંસારી જીવ, ભજન કરી શકીએ નહીં, તો આજથી તમે જેટલું ભજન કરો ને એમાં 50% મારો ભાગ રાખી દો. હજી સુધીના ઇતિહાસમાં આવું વરદાન કોઈએ માગ્યું નથી, આવું ઉકા સિવાય. બોલો, સંપ્રદાયની અજોડ ઘટના છે. અક્ષરધામ માગવું, એના કરતા પણ આવા સાધુ સાથે પાર્ટનરશિપ કરી દીધી. જોયું, સ્વામી રાજી થઈને કીધું, માળા ઊંચી કરી. સ્વામી કે જો ઉકા, આજથી આ જેટલી માળા થશે ને એમાં અડધી માળા તારી જાય, બસ. આવા સ્વામી રાજી થયા હતા નિર્મળ સેવાથી. અને એ સાંકળીનું મંદિર સરસ તૈયાર થયું. વિક્રમ સંવત 1920ની સાલ હતી. ગુણાતાનંદ સ્વામી પધાર્યા, આચાર્ય મહારાજ શ્રી પધાર્યા, અને ખૂબ ધામધૂમથી ભવ્ય પ્રતિષ્ઠા થઈ. પણ એ વખતે એ ગામમાં એકે એક હરિભક્તોના મુખેથી વાત નીકળતી હતી કે ઉકા, તને ધન્ય છે, મંદિરો તો ઘણા થાય, સમયા તો ઘણા થાય, પણ આવી રીતે સાધુનો રાજીપો તેજે લીધો ને એ ઇતિહાસમાં કોઈ લઈ શક્યા નથી. એ આ સાંકળી ગામ મહારાજ આવ્યા છે. ઘણી બધી લીલાઓ છે, ત્યાં રહ્યા છે. ખૂબ સરસ મહારાજ વાત કરે છે. વિશાળ પલંગ ઉપર મહારાજ બિરાજમાન થયા છે. ભીનેવાન પ્રભુને દર્શને ઘણા બધા લોકો આવે છે. થાળ ભરીને શ્રીફળ સાકર લઈ આવ્યા. સહુના હૃદયમાં આનંદ થયો. આ પ્રમાણેના આનંદથી શ્રીહરિની સહુએ પૂજા કરી. ઘણા લોકોએ સત્સંગના વર્તમાન લીધા. ત્યાં શ્રીહરિએ સત્સંગ સારો દ્રઢ થાય એવી વાત કરી અને કહ્યું, તમે જેટલા હરિભક્ત હો તે સહુએ સાંજે ભેળા થવું. મહારાજ હવે હરિભક્તોને જુઓ, સત્સંગની ભલામણ કરે છે. કીર્તન કથા વાર્તા કરના કુસંગ સંગ જો એ પર હરના
સત્સંગી કુ ધર્મ સુહાવે અધર્મી કુ કો સંગ સુહાવે કીર્તન કથા વાર્તા કરના. સાંકળી ગામમાં હરિભક્તોને કહ્યું રોજ સાંજે બધા ભેગા થજો, કીર્તન ગાજો ભગવાનના, બે ભગવાનની વાતો કરજો. કેવી સરસ મહારાજ ભલામણ કરે છે. સત્સંગનો અર્થ જ આ છે, સત્ય એવા પરમાત્મા, સત્ય એવા સંત, સત્ય એવા શાસ્ત્ર ને સત્ય એવો ધર્મ. એનો હૃદયથી જ્યારે સંગ થાય ને એનાથી મોટો સત્સંગ કયો. ગુણાતાનંદ સ્વામી વાતોમાં કહે, વચનામૃતમાં શ્રીજી મહારાજે પણ વાત કરી, શ્રીમદ ભાગવતમાં ભગવાન શ્રી કૃષ્ણે પણ આ જ વાત કરી. કઈ વાત? ભગવાને કહ્યું છે, જેવો હું સત્સંગે કરીને વશ થાઉં છું એવો તપ, યજ્ઞ, યોગ, વ્રત, દાનાદિક સાધને કરીને પણ વશ થતો નથી. તે સત્સંગ તે શું? તો મોટા એકાંતિકને હાથ જોડવા અને તે કહે એમ કરવું, એ જ. તપ કરીએ, યોગ કરીએ, દાન કરીએ, વ્રત કરીએ, યજ્ઞ કરીએ, બધા સાધન, પણ સત્સંગને તુલ્ય એક પણ સાધન ના આવે. એ સત્સંગ એટલે શું? મોટા સાધુની આગળ હાથ જોડવા. હા સ્વામી, સારું સ્વામી, તમે કહો એમ સ્વામી. એની આગળ આપણું મનનું ધાર્યું છોડી દઈએ. આટલું જ કરવાનું છે, આટલું જ. જેમ ઉકાએ નિર્દોષ ભાવે કહી દીધું, સ્વામી મારી પાસે હોય તો ના સુકામ પાડું, સ્વામી કે હું બતાવું. સ્વામીએ બતાવ્યું તો નિષ્કપટ ભાવે જેટલું કોઈ સ્વામીએ કહ્યું બધું મંદિરને આપી દીધું પાછું. તોય સ્વામીએ કેટલું આપ્યું તમે જુઓ, પાછું કેટલું આપ્યું. ગુણાત્યાનંદ સ્વામી અદભુત બીજી વાત લખે છે, સત્સંગ થાય પણ સંગ વિના સત્સંગનું સુખ ન આવે. કેની પેઠે? તો જેમ ખાધાનું મળે પણ ખાધા વિના સુખ ન આવે, લુગડા ઘરેણા મળે તો પણ પહેર્યા વિના તેનું સુખ ન આવે, તેમ સંગ વિના સત્સંગનું સુખ આવે નહીં. ભૂખ લાગી હોય, ભોજન મળે પણ હાથ હલાવે નહીં, મોઢામાં મૂકે નહીં, તો સુખ થાય? શાંતિ થાય? ભૂખ ભાંગે? ન ભાંગે. બસ એવી જ રીતે સાધુ મળે એ સત્સંગ નથી. સ્વામી કહે છે સાધુ મળે એ સત્સંગ નથી, સાધુમાં સંગ થાય. સંગ એટલે શું? અત્યંત હેત. પ્રસંગ મજરમ પાસ માત્મનઃ કવયો વિધુ. જેવી પ્રીતિ દેહને દેહના સંબંધીમાં છે ને એ પ્રેમ, એનું જ નામ સંગ. અને આવો સત્સંગ થઈને બ્રહ્માનંદ સ્વામી અદભુત વાત લખે છે, એ સત્સંગ વિના જન્મ મરણ ભ્રમ જાળ મટે નહીં જંતને મન માનત જે. એક એક શબ્દ સાંભળજો, શું છોડવાનું છે? મન માનત જે તે માટે શરણે જઈ રહીએ સંતને. આ બે જ વસ્તુ છૂટી જાય ને તો સંગ થાય. એક મન, એટલે મનનું ધાર્યું. સાધુ પાસે આવે, સ્વામી આશીર્વાદ આપો ને, શેના સ્ટોર કરવો છે. સારું ભગત, હારો કરજો મહારાજની આજ્ઞા. સ્વામી થોડું છે એમાં, થોડું. ભગત ચાલે એવું નથી. સ્વામી હવે આ દેશમાં રહીએ. સાધુ પાસે એવા જ આશીર્વાદ માગે જેવા પોતાને સાધુને એમ થાય. અમારી પાસે તું મિતના આશીર્વાદ સુકામ લેવા, તારા પાપમાં અમને ભાગી. અંતરથી સાધુ રાજી ન હોય, પરાણે પરાણે, સમજો છો? એ આશીર્વાદ ફળતા નથી ક્યારે. હમણાં એક દિવસ હું ઉપર, આપણે ઘણા બધા હરિભક્તો બેઠા હતા એટલે વાત ચાલતી હતી ઇન્ડિયા ને અમેરિકાની. એટલે મને કે સ્વામી અમેરિકામાં આટલા બધા સુખ સુવિધા શાંતિ આ બધું સરસ છે, સત્સંગે સારો, હવે તો આ દેશમાં તમે વાત કરો છો, મારે ધર્મ અધર્મની વાત ચાલતી હતી, તો આ દેશમાં કંઈક સારું હશે તો જ આટલું સુખ શાંતિ સુવિધા હોય ને. મેં કહ્યું મને બીજી ખબર નથી, પણ શાસ્ત્ર પ્રમાણે જે કંઈ સારું છે એ ભગવાનની કૃપાનું ફળ છે, જે કંઈ દુઃખ છે
એ સંતને આવે, ભક્તને આવે, કોઈ પણ ને આવે, એ ભગવાને આપેલો કંઈક એની નાની મોટી ભૂલનો દંડ છે. આ જન્મની ગયા જન્મની સીધું ટૂંકું ગણિત છે, આમાં કોઈ ફેરફાર કરી જ ન શકે. એટલે બીજા હરિભગત બોલ્યા કે સ્વામી, અમેરિકાના ઇતિહાસમાં તો કોઈ આશીર્વાદ આપ્યો હોય એવી કોઈ કથા જ નથી. આશીર્વાદ બોલવાથી નથી મળતા, નાભીમાંથી નીકળે. ક્યાંથી નીકળે? નાભીમાંથી. આપણે જોઈએ છીએ, સાંભળીએ છીએ ઘટના. મને હમણાં જ કોઈ હરિભક્તે વાત કરી હતી, અરે બીજાની ક્યાં વાત કરીએ, ચાલો આપણા ભાવિન ભગત, બે નાના દીકરાનો જન્મ થાય જીવે એવી શક્યતા જ નહીં. ગવર્મેન્ટે $2 મિલિયન ખર્ચીને બે દીકરાઓને બચાવી લીધા, હજી એ નાના ફૂલ જેવા બાળકો રમે છે. કેટલા લોકો રાજી થશે? કેટલા લોકો રાજી થશે? હરીશભાઈ, તો શું એ રાજીપો મળ્યો નહીં? ના મળે? ઘરે ઘરે, ગામે ગામે આવા દાખલા છે. આજે અચાનક હું ને ઘનશ્યામ દાદા બહાર ઉભા હતા, આપણા ગામનો મેયર મળવા આવ્યો હરીશભાઈ, સામેથી મળવા આવ્યો. સોરી કેવા, શું કીધું એને ખબર? કે તમારા ઈમેલ આવ્યો, એને ખબર ને મેં કર્યો, તમારો ઈમેલ આવ્યો 3-4 વાર, પણ હું એટલો બધો બીજી હમણાં નવો મેયર બન્યો છું એટલે મારે બહુ કામ હતું, હું મળવા ન આવી શક્યો. આઈ વોઝ પાસિંગ થ્રુ ધી સ્ટ્રીટ અને તમને જોયા એટલે ગાડી ઊભી રાખીને સોરી કહેવા માટે હું નીચે ઉતરીને આવ્યો. અને આપણા મેયર હોય તો ક્યારેક ક્યારેક એમ થાય. જે નૈતિકતાનું ધોરણ, જે પ્રામાણિકતાનું ધોરણ, બહુ ઊંચી વાતો કદાચ આ દેશ પાસે નથી, પણ કોઈકના હૃદયમાં સ્થાન મળી જાય એવી જે ભાવનાઓ આ દેશમાં પડી છે ને, એ બહુ મોટી વાત છે. ટૂંકમાં આ લોકો છોડી શકે છે, સમજી શકે છે. મનનું ધાર્યું, મેં કહ્યું ને મન, અને મનનું ધાર્યું છોડ્યા પછી બીજું માન, કયું છોડવાનું? એ મન માન તજે તે માટે શરણે જઈ રહીએ સંતને. બ્રહ્માનંદ સ્વામી કેવી સરસ વાત કરે છે. જો 68 તીર્થ ફરી આવે, નિત્ય નિગમ વેધે કરી નાવે, એ તેનું જીવપણું કે દિન વજાવે સતસંગ વિના. 68 તીર્થ ફરવા જશે તો પણ આત્માની કસર, એનું જીવપણું, જીવપણામાંથી છૂટી મુક્તપણા સુધી એ નહીં પહોંચી શકે. સત્સંગ વિના જન્મને મૃત્યુના ચક્રમાંથી નહીં બચી શકે. એટલા માટે મન, મનનું ધાર્યું મૂકીને, માન મૂકીને સાધુને શરણે થાવ. ગુણાત્યાનંદ સ્વામી કહે સત્સંગ એટલે શું? એવા મોટા સાધુની આગળ હાથ જોડીએ. આપણે નક્કી કરે આમ નથી જ કરવું, પણ એ સાધુ કહે તો આપણી આંટી છોડી દઈએ. સારું સ્વામી તમે કેમ કરીશું? અઘરું છે આ, બહુ અઘરું છે. આ કસોટીમાં તો ભલભલા તમે નહીં અમે નપાસ થઈ જઈએ. બ્રહ્માનંદ સ્વામી છેલ્લી પંક્તિમાં લખે છે, જો ફેરતા સંત સમાજ મળે, હાલતા ચાલતા સાધુ મળે, તો સુખે મનની ભ્રાંતિ ટળે. એને ઓળખી લે, સમાગમ કરે, મનની ભ્રાંતિ ટળી જાય. એ કહે બ્રહ્માનંદ સંત માહી ભળે. બ્રહ્માનંદ સ્વામી કહે સંત જેવો પોતે સંત બની જાય, જીવ મટી મુક્ત બની જાય, આત્મા મટી અક્ષર રૂપ બની જાય, અખંડ પુરુષોત્તમ નારાયણને ધારનારો બની જાય. આ સત્સંગનું ફળ હું એ કહેવા માંગુ. હમણાં એક બહુ સરસ નાની વાત મેં વાંચી, તમારી બધા પાસે મોબાઈલ તો હોય જ, જો સારામાં સારો ફોન અમેરિકાવાળા તો રાખે, ઇન્ડિયા જેવું નહીં, સેકન્ડ થર્ડ ફોર્થલી આવે એવું નહીં, હારામાં હારો, મોંઘામાં મોંઘો. નાના નાના છોકરા, હા ઇન્ડિયાવાળા સારા, સાચી વાત છે, અહીંયા કરતા સારા એ લોકો મગાવે છે. હવે સારામાં સારો મોબાઈલ છે, એપલનો છે, લેટેસ્ટમાં લેટેસ્ટ છે, પણ જો બેટરી ચાર્જ નથી તો એનાથી વાત થાય? ટોટલી ડિસ્ચાર્જ છે વાત થાય? ચાલો બેટરી ચાર્જ છે ને ફોન પણ સારો છે, .2 બેટરી ચાર્જ છે, ફોન પણ ચાર્જ સારો છે, પણ બેલેન્સ જ નથી તો? ઝીરો બેલેન્સ છે વાત થશે? આ અમેરિકાવાળા તો બહુ પાકા, કાપી જ લે. ચાલો બેલેન્સ પણ સારામાં સારું છે, બેટરી પણ ફૂલ ચાર્જ છે, ફોન પણ સારામાં સારો છે, પણ સિગ્નલ જ જો નથી તો વાત થશે ખરી? એક સામાન્ય એવા ઇન્સ્ટ્રુમેન્ટને સારી રીતે વાપરવા માટે
બેટરી પણ ચાર્જ જોઈએ, બેલેન્સ પણ સફિશિયન્ટ જોઈએ, સિગ્નલ પણ જોઈએ, ત્યારે તમે સારી રીતે વાત કરી શકો. જીવનમાં પણ એવી જ રીતે મોટાભાગના માણસો શું કરે, સારું ભણવામાં માને. મા બાપ એવું ઈચ્છે છોકરો ભણે છે, હમણાં મંદિરે નથી લઈ જવું, આ જ્ઞાન છે. છોકરાને શિક્ષણ આપો, મનુષ્યનો જન્મ છે, કદાચ સારું શિક્ષણ નથી તો શાંતિ નહીં મળે. આ માન્યતા સાચી છે, પણ એકલી એકલી શિક્ષણથી વાત નહીં ચાલે, સારું શિક્ષણ પણ છે. પણ એ શિક્ષણ દાઉદ ઇબ્રાહિમ જેવું છે, ઓસામા બિન લાદેન જેવું છે, એ લોકો એજ્યુકેટેડ છે, વેલ એજ્યુકેટેડ છે. એવું શિક્ષણ હશે તો એકલું શિક્ષણ નહીં, શિક્ષણ છે ને જો સંસ્કાર નથી તો શું એને કે એના સગા સંબંધીને શાંતિ મળવાની નથી મળવાની. ચાલો સંસ્કાર પણ હશે, લૌકિક સભ્યતા પણ હશે, સત્સંગ નહીં હોય, પરમાત્માને સંતને ભક્તને સત્યને સમજવાની એમાં ક્ષમતા નહીં હોય તો સંસ્કારી ઘરોમાં પણ મોટા ભૂકંપ થાય છે અત્યારે. એટલા માટે સાર એટલો જ છે, જીવનમાં શિક્ષણ સાથે સંસ્કાર સાથે સત્સંગ આ ત્રણેય વસ્તુ હોય ને તો જ જીવનમાં શાંતિ છે. ભગવાન શ્રીહરિ હરિભક્તોને સત્સંગ માટે અદ્ભુત વાત કરે છે. ભક્તો આખો દિવસ ઘરનું કામ કરજો, પરિવારનું કામ કરજો, પણ સાંજે ભેગા થઈને થોડી વાર ભગવાનને સંભાળજો, કથા કીર્તન કરજો. સુંદર મહારાજની આ ટકોર છે, ભલામણ છે. કીર્તન કથા વાર્તા કરના કુસંગ સંગ જોયે પરહરના, સત્સંગી કુ ધર્મ સુહાવે અધર્મી કુ કુસંગ સુહાવે. મહારાજે આ ભલામણ કરી છે. આ સુંદર વાત આપણે વિશેષ આવતીકાલે શ્રવણ કરીશું. આજે અત્યારે અહીંયા સભાને પૂરી કરીશું, એક સંતોની મીટિંગ છે એટલા માટે અત્યારે મીટિંગમાં જશું. બોલો ઘનશ્યામ મહારાજની જય.